विद्यार्थी मित्रों, धोरण 12 गणित, प्रकरण 13 संभावना। बालको, आ वीडियो में अपने संभावना माटेना गुणाकारना नियम ने निरपेक्ष घटनाओं पर आधारित दाखलाओनी चर्चा करी। सौथी पहला अपने उदाहरणों की चर्चा करी। उदाहरण नंबर 8 थी शुरुआत करिए। उदाहरण नंबर 8 માં આપણે આપ્યું, એક પાત્રમાં 10 કાળા રંગના અને 5 સફેદ રંગના દડા છે। બરાબર, એક પાત્ર છે એમાં 10 કાળા રંગના અને 5 સફેદ રંગના દડા છે। આ કોઈ પાત્ર છે, આપણે લખી દઈએ કે 10 કાળા રંગના અને 5 સફેદ રંગના દડા છે। एक पछी एक एम बे दड़ा पात्र माथी पुरवणी वगर यादचिक रीते काढवामां आवे छे। पुरवणी वगर एटले बाळको एक दड़ो पसंद कर्यो, पात्र माथी एक दड़ो आपणे पसंद करीए, पसंद कर्यो एनो जे परिणाम छे काळो के सफेद, ए परिणाम लखी लईए अने पछी ए पाछो पात्रमां नथी मूकवानो, बस ए काढीने साइडमां मूकी दो। तो अने पछी बीजो दड़ो पसंद करीए, तो ये जे पसंदगी छे एने आपणे कहीशुं पुरवणी वगरनी पसंदगी। अने कदाच आपणे पात्रमांथी दड़ो पसंद करीए एनुं जे परिणाम छे लखी लईए अने फरीथी ए ज दड़ो पात्रमां फरीथी मूकी दईए अने बीजो दड़ो पसंद करीए, तो एवी पसंदगीने आपणे कहीशुं पुरवणी सहितनी पसंदगी। तो अत्यारे पुरवणी वगर यादच्छिक रीते काढवामां आवे छे बे दड़ा, मीन्स के पहेलो दड़ो पसंद कर्या पछी एने फरीथी पात्रमां मूकवानुं नथी, पात्रनी बहार मूकी देवानुं छे। यादच्छिक रीते पसंद थयेला बंने दड़ा काळा रंगना होय तेनी संभावना केटली? तो बाळको, अहींया आपणे लखीए यादच्छिक रीते, शब्दमां लखी दईए यादच्छिक रीते पसंद थयेल, यादच्छिक रीते पसंद थयेल बंने दड़ा काळा रंगना होय तेनी संभावना। યાદચ્છિક રીતે પસંદ થયેલા બંને દડા કાળા રંગના હોય તેની સંભાવના, મીન્સ કે પહેલો દડો પણ કાળા રંગનો પસંદ થાય અને બીજો દડો પણ કાળા રંગનો પસંદ થાય, મીન્સ કે બંને ઘટના એકી સાથે ઉદભવે તેની સંભાવના। અને શબ્દ આવ્યો, મીન્સ કે આપણે સંભાવનાઓનો ગુણાકાર કરવાનો, ગુણાકારનો નિયમ એવું કહે છે કે ઘટના એ અને બી ઉદભવે તેની સંભાવના, તો એ ઉદભવે તેની સંભાવના અને બી ઉદભવે તેની સંભાવનાનો ગુણાકાર કરવાનો, પણ બીજી ઘટનાની સંભાવના પહેલી ઘટનાને સાપેક્ષ લખવી પડે। તો અહીંયા યાદચ્છિક રીતે પસંદ થયેલ બંને દડા કાળા રંગના હોય તેની સંભાવના આપણે લખવાની છે, તો પહેલો દડો કાળા રંગનો પસંદ થાય તેની સંભાવના ગુણ્યા બીજો દડો કાળા રંગનો પસંદ થાય તેની સંભાવના। તો પહેલો કાળા રંગનો દડો પસંદ થાયની સંભાવના કેટલી? 10 કાળા છે, 10 માંથી 1 ની પસંદગી 10 પ્રકારે, છેદમાં કુલ 15 માંથી 1 ની પસંદગી 15 પ્રકારે। તો પહેલો દડો કાળા રંગનો પસંદ થાય એની સંભાવના આવી 10^15, અને અને મીન્સ કે ગુણ્યા પહેલો કાળા રંગનો દડો અને બીજો પણ કાળા રંગનો દડો, અને મીન્સ કે ગુણાકાર કરવાનો, સંભાવનાનો ગુણાકારનો નિયમ એવું કહે છે કે અને આવ્યું છે એટલે આપણે સંભાવનાનો ગુણાકાર કરવાનો। હવે બીજો દડો કાળા રંગનો પસંદ થાય એની સંભાવના, તો બાળકો પહેલો કાળા રંગનો દડો પસંદ થઈ ગયો છે એને સાપેક્ષ બીજો દડો કાળા રંગનો પસંદ થાય એની સંભાવના લખવાની। તો બાળકો પહેલો કાળા રંગનો પસંદ થઈ જાય તો હવે કાળા રંગના 9 દડા રહે અને કુલ 14 દડા થયા, તો બીજો દડો કાળા રંગનો પસંદ થાય એની સંભાવના એટલે 9^14, આપણે 9માંથી 1 ની પસંદગી કરીએ એટલે આપણે પહેલી ઘટનાને સાપેક્ષ બીજાની સંભાવના લખી એમ કહેવાય, સંભાવનાનો ગુણાકાર થાય, પહેલી ઘટનાની સંભાવના નિરપેક્ષ રખાય, બીજીની સંભાવના પહેલીને સાપેક્ષ। આપણે 10માંથી 1 ની પસંદગી નથી કરી, 9માંથી 1 ની પસંદગી કરી, મીન્સ કે આપણે બીજી ઘટનાની સંભાવના પહેલીને સાપેક્ષ લખી, અને 15માંથી 1 ની પસંદગીની જગ્યાએ લખી છેલ્લે છેદમાં 14માંથી 1 ની પસંદગી, એટલે સંભાવના 9^14 જે લખ્યું છે એ પહેલી ઘટનાને સાપેક્ષ લખી છે એમ કહેવાય, પહેલી ઘટના ઉદ્ભવ્યા પછી બીજી ઘટના ઉદ્ભવે તેની સંભાવના લખી છે। તો આ પ્રમાણે સંભાવનાઓનો ગુણાકાર કરી શકાય, પહેલા કાળા રંગનો દડો પસંદ થાય અને બીજો પણ કાળા રંગનો દડો પસંદ થાય, પહેલો કાળા રંગનો દડો પસંદ થાય એની સંભાવના 10^15, અને મીન્સ કે ગુણ્યા બીજો કાળા રંગનો દડો પસંદ થાય એની સંભાવના 10માંથી 1 કાળા રંગનો પસંદ થઈ ગયો છે, પહેલી ઘટના ઉદ્ભવી ચૂકી છે,
પછી બીજી ઘટના ઉદભવે તેની સંભાવના એટલે નવ કાળામાંથી એકની પસંદગી અને કુલ 14 માંથી એકની પસંદગી એટલે 9 ના છેદમાં 14 એટલે આના બરાબર આપણને મળ્યો 5 તારી 15 5 2 10 3 તારી 9 અને 2 સપ્તાહ 14 એટલે આપણને મળ્યું 3/7 એટલે લાસ્ટ આન્સર મળ્યો 3/7. નેક્સ્ટ ઉદાહરણ નંબર 9. સારી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે 3 પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા પત્તામાંથી પ્રથમ 2 પત્તા રાજાના હોય અને ત્રીજો પત્તો એકો હોવાની સંભાવના કેટલી? અલગ 52 પત્તાની ઠોકડીમાંથી પુરવણી વગર મીન્સ કે પહેલો પત્તો પસંદ કર્યા પછી એનું પરિણામ લખી લો અને એ પત્તો પાછો ફરીથી ઠોકડીમાં મૂકવામાં આવતો નથી, એ જે પસંદગી છે એને આપણે પુરવણી વગરની પસંદગી કહીશું. તો પુરવણી વગર યાદચ્છિક રીતે 3 પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા પત્તામાંથી પ્રથમ 2 પત્તા રાજાના હોય અને ત્રીજો પત્તો એકો હોવાની સંભાવના કેટલી? તો અહીંયા સીધું આપણે લખીએ ડાયરેક્ટ સંભાવના, બરાબર ત્રણેય ઘટના એકી સાથે ઉદભવે તેની સંભાવના લખવી છે. પહેલા 2 પત્તા રાજાના હોય અને ત્રીજો પત્તો એકો હોય, એટલે એ ત્રણ ઘટનાઓ કઈ કઈ? તો કે પહેલો પત્તો રાજાનો હોય, બીજો પત્તો પણ રાજાનો હોય અને ત્રીજો પત્તો એકો હોય. ત્રણ ઘટના એકી સાથે ઉદભવે તેની સંભાવના શોધવાની છે. તો આપણે સંભાવનાનો ગુણાકાર કરવો પડે. તો અત્યારે લખીએ આપણે પસંદ કરેલા પત્તામાંથી પ્રથમ 2 પત્તા પસંદ કરેલા પત્તામાંથી પ્રથમ 2 પત્તા રાજાના હોય પ્રથમ 2 પત્તા રાજાના હોય રાજાના હોય મીન્સ કે રાજા હોય અને ત્રીજો પત્તો એકો હોય તે ઘટનાની સંભાવના. તો બાળકો અહીંયા ત્રણ ઘટના એકી સાથે ઉદભવે તેની સંભાવના શોધવી છે. પહેલો પત્તો રાજાનો હોય અને બીજો પત્તો પણ રાજાનો હોય અને ત્રીજો પત્તો એકો હોય અને ત્રણેય ઘટના એકી સાથે ઉદભવે એની સંભાવના એટલે સંભાવનાઓનો ગુણાકાર થશે. તો પહેલો પત્તો રાજા હોય તેની સંભાવના કેટલી? તો 52 પત્તામાંથી 4 રાજા હોય છે, 4 રાજામાંથી એકની પસંદગી, છેદમાં કુલ 52માંથી એકની પસંદગી, એટલે પહેલો પત્તો રાજા હોય તેની સંભાવના 4 ના છેદમાં 52. અને મીન્સ કે ગુણ્યા, અને મીન્સ કે ગુણ્યા સંભાવનાઓનો ગુણાકાર કરવાનો છે. બીજો પત્તો રાજા હોય, હવે સીધી વાત છે કે બીજી ઘટનાની સંભાવના આપણે પહેલીને સાપેક્ષ લખવાની છે. હવે આપણી પાસે રાજાના 3 પત્તા છે, 3માંથી એકની પસંદગી અને કુલ રહ્યા 52 પત્તા નથી, હવે આપણી પાસે 51 પત્તા છે. તો બીજો પત્તો રાજા હોય એની સંભાવના આવે 3 ના છેદમાં 51 અને ત્રીજો પત્તો એકો હોય એની સંભાવના, અને મીન્સ કે ગુણ્યા પાછો સંભાવનાનો ગુણાકાર, ત્રીજો પત્તો એકો હોય એની સંભાવના. તો બાળકો એ પહેલા આ 2 ઘટના બની ગઈ છે પણ બંને રાજા નીકળી ગયા છે. એકા તો 4-4 છે જ આપણી પાસે, તો 4 એકામાંથી એકની પસંદગી 4 પ્રકારે અને કુલ પાના ઘટી ગયા છે, 2 પત્તા આપણે કાઢી નાખ્યા છે, એટલે કુલ 50માંથી એકની પસંદગી, 4 રાજામાંથી એકની પસંદગી, છેદમાં કુલ 50માંથી એકની પસંદગી, એટલે ત્રીજો પત્તો એકો હોય તેની સંભાવના આપણને 4 ના છેદમાં 50 મળે. એટલે આ પ્રમાણે થયું 4 ના છેદમાં 52 ગુણ્યા 3 ના છેદમાં 51 ગુણ્યા 4 ના છેદમાં 50 13 6 52 17 તારી 51 અને અહીંયા 4 ના છેદમાં 50 એટલે 2 ના છેદમાં 25 એટલે આપણને લાસ્ટ આન્સર મળે 2 ના છેદમાં 13 × 17 × 25 આ સંભાવના આપણને મળે. આ જે 13 × 17 × 25 એ ગુણાકાર કરીને
લખી દઉં, બેના છેદમાં જે આવે તે આન્સર. નેક્સ્ટ દાખલા નંબર 10. એક પાસાને ફેંકવામાં આવે છે. જો ઘટના ઈ એ પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે અને ઘટના એફ એ પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે, તો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં તે નક્કી કરો. બાળકો, ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં તે નક્કી કરવું. આપણે ચકાસવાનું છે કે પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ થાય છે કે નહીં. જો થઈ જાય તો આપણે એમ કહીશું કે ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે, અને ના થાય તો એ નિરપેક્ષ ઘટનાઓ નથી. તો અત્યારે એક પાસાને ફેંકવામાં આવે છે, એટલે પાસાને ફેંકવાનો જે પ્રયોગ છે એનો નિદર્શ અવકાશ યુ બરાબર આવશે સેટ ઓફ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 પાસાને ફેંકવાનો યાદચ્છિક પ્રયોગ છે. તો એનો નિદર્શ અવકાશ આવ્યો યુ બરાબર સેટ ઓફ 1, 2, 3, 4, 5, 6. ઘટના ઈ બરાબર આપ્યો, પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે તે ઘટના. તો ઘટના ઈ બરાબર પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે તે ઘટના. તો બાળકો, પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે તે ઘટનાના સભ્યો આવશે 3, 6. 3નો ગુણિત છે, 3 આવે, પાસા પર 3 આવે તો ઘટના ઈ ઉદ્ભવે, પાસા ઉપર 6 આવે તો પણ ઘટના ઈ ઉદ્ભવે. તો ઘટના ઈ બરાબર આવ્યું સેટ ઓફ 3, 6. અને ઘટના એફ બરાબર આપ્યું, ઘટના એફ બરાબર એફ એ પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે તે ઘટના. તો અહીંયા લખીએ ઘટના એફ બરાબર પાસા પર મળતી સંખ્યા, પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે તે ઘટના. પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે તે ઘટનાને આપણે ઘટના એફ કહીએ. તો ઘટના એફ ના સભ્યો આવશે 2, 4, 6. આ પ્રમાણે આવ્યું. હવે બાળકો, આપણે પી ઓફ ઈ છેડ એફ મેળવવું છે, તો એના માટે ઈ છેડ એફ મેળવીએ. તો ઈ છેડ એફ બરાબર ઈ અને એફ બંનેમાં છે એવા સભ્યો, તો એવો એક જ સભ્ય છે 6. એટલે ઈ છેડ એફ બરાબર સેટ ઓફ 6 આવ્યો. માટે પી ઓફ ઈ છેદ એફ બરાબર નિરપેક્ષ સંભાવના શોધવાની છે બાળકો. એટલે ઈ છેડ એફ ના સભ્યોની સંખ્યા 1 અને છેદમાં નિદર્શ અવકાશના કુલ સભ્યો 6. એટલે પી ઓફ ઈ છેદ એફ બરાબર 1/6 છે. અહીંયા જ આપણે પી ઓફ ઈ પણ મેળવી લઈએ, ઈ ની સંભાવના. તો પી ઓફ ઈ બરાબર ઈમાં 2 સભ્યો છે, યુ ના 6 સભ્યો છે, એટલે 2 ના છેદમાં 6 એટલે કે 1 ના છેદમાં 3. એટલે પી ઓફ ઈ બરાબર 1 ના છેદમાં 3 છે. ઘટના એફ આ પ્રમાણે છે, તો પી ઓફ એફ બરાબર ઘટના એફ ના સભ્યોની સંખ્યા 3 છે, નિદર્શ અવકાશ ના સભ્યો 6 છે, ઘટના એફ ની સંભાવના એવી 1 આવે. તો બાળકો, પી ઓફ ઈ છેડ એફ બરાબર 1/6 છે, અને પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ એ પણ 1/6 છે. ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ થાય છે. અત્યારે પી ઓફ ઈ બરાબર 1/3 છે, પી ઓફ એફ બરાબર 1 આવે છે. તો બંનેનો ગુણાકાર થઈ ગયો 1/6. તો આપણે એમ કહી શકીએ કે પી ઓફ ઈ છેડ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ છે. માટે આપણે કહી શકીએ કે ઈ અને એફ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. ઈ અને એફ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 11. એક સમતોલ પાસાને 2 વખત ફેંકવામાં આવે છે. ઘટના એ પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે, ઘટના બી બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે, તેમ હોય તો એ અને બી નિરપેક્ષ છે કે કેમ તે ચકાસો. બાળકો, એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, તો એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવાનો જે પ્રયોગ છે
નિદર્શ અવકાશ આવશે 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6 એટલે આ પ્રમાણે એમાં 36 સભ્યો છે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એ પ્રમાણે 36 જોડ આપણને મળે સભ્ય આપણે અહીંયા લખતા નથી હવે ઘટના એ આપણને આપી છે ઘટના એ બરાબર પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે ખરેખર પ્રથમ પ્રયત્ન પ્રયત્ન શબ્દ અહીંયા નહીં વપરાવો જોઈએ પ્રથમ પાસા ઉપર બરાબર પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તો બાળકો પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તે ઘટનાને આપણે એ કહીએ તો પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના કેટલી છે પી ઓફ એ બરાબર પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યાઓ 1 3 અને 5 ત્રણ અયુગ્મ સંખ્યાઓ છે છેદમાં કુલ સંખ્યાઓ 6 છે એટલે પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના 1/2 છે પહેલા પ્રયત્ન નહીં પહેલા પાસા ઉપર પ્રયત્નની વાત જ અલગ આવે બરાબર પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના 1/2 થાય કારણ કે અડધા અંકો યુગ્મ છે ને અડધા 6 માંથી 3 યુગ્મ છે ને 3 અયુગ્મ છે તો અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના અડધી ઘટના બી બરાબર આપણે આપ્યું બી બરાબર બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે બીજા પ્રયત્ને નહીં પણ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો બાળકો બીજા પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો બીજા પાસા ઉપર પણ એની એ જ વાત છે કે 3 યુગ્મ છે ને 3 અયુગ્મ છે તો અડધી સંભાવના એની છે કે બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે તો એની સંભાવના પણ 3/6 એટલે 1/2 જ આવે એટલે પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના 1/2 બીજા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના 1/2 હવે એ અને બી નિરપેક્ષ છે કે કેમ તે ચકાસો એટલે આપણે એ છે બી ની સંભાવના શોધવી હવે એ છે બી એટલે આપણે એમ સમજીએ કે બરાબર એ છે બી ઘટના મીન્સ કે પહેલા પાસા ઉપર પણ અયુગ્મ સંખ્યા મળે અને બીજા પાસા પર પણ અયુગ્મ સંખ્યા મળે તો એ છે બી બરાબર બંને પાસા પર એટલે કે બંને પાસા પર અયુગ્મ સંખ્યા મળે બંને પાસા પર અયુગ્મ સંખ્યા મળે તે ઘટના તો બાળકો બંને પાસા પર અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના આપણે શોધવી છે તો બંને પાસા પર આમાં 36 સભ્યો છે એમાંથી બંને પાસા પર અયુગ્મ અંક મળે એવા સભ્યો કયા કયા તો 1 1 1 3 1 5 એટલે એક સાથે 3 જોડ મળે 1 1 1 3 1 5 બાળકો આ ધ્યાનમાં રાખજો અહીંયા આપણે એ જે સભ્યો કયા છે એનો ઉલ્લેખ નથી કરતા એટલે કયા કયા સભ્યો મળશે અહીંયા 36 ક્રમયુક્ત જોડ છે બંને પાસાની વાત કરીએ ત્યારે તો બંને પર અયુગ્મ અંક મળે એવું પરિણામ એવા પરિણામો કયા કયા છે 1 1 1 3 1 5 એટલે 1 સાથે 3 જોડાવે ત્યાર પછી 3 1 3 3 3 5 અને 5 1 5 3 5 5 એટલે એવી 9 જોડ થશે કે જેમાં બંને પાસા પર અયુગ્મ સંખ્યા આવે અને નિદર્શ અવકાશના કુલ સભ્યોની સંખ્યા 36 છે એટલે 9 ના છેદમાં સંભાવના મળી 9 ના છેદમાં 36 9 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 4 હવે બાળકો પી ઓફ એ અને પી ઓફ બી નો ગુણાકાર કરીએ તો પણ 1 ના છેદમાં 4 જ આવે છે બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી કરો તો પણ 1 ના છેદમાં 4 જ આવ્યું એટલે એનો મિનિંગ એવો થયો કે પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થઈ ગયો માટે આપણે કહી શકીએ કે ઘટના એ અને ઘટના બી નિરપેક્ષ ઘટનાઓ છે ઘટના એ અને ઘટના બી નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહી શકાય નેક્સ્ટ દાખલા નંબર 12 ત્રણ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે ત્રણ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે ધારો કે ઘટના ઈ ત્રણ છાપ અથવા 3 કાપ ઘટના એફ ઓછામાં ઓછી 2 છાપ અને ઘટના જી વધુમાં વધુ 2 છાપ મળે
તેમ દર્શાવે છે. જોડા આપી છે આપણે ઈએફ ઈજી એફજી પૈકી કઈ ઘટનાઓની જોડ નિરપેક્ષ ઘટનાઓની જોડ છે ને કઈ ઘટનાઓની જોડ અવલંબી છે. કે બાળકો જે ઘટનાઓ નિરપેક્ષ નથી, નિરપેક્ષ ઘટનાઓની જોડ ના હોય એ સિવાયની જે જોડ છે એને આપણે કહીશું અવલંબી જોડ. એકબીજા ઉપર આધાર રાખે છે, એકબીજાની કોઈ એક ઘટનાની સંભાવના અન્ય ઘટના ઉપર આધાર રાખે છે, માટે એવી ઘટનાઓને આપણે અવલંબી ઘટનાઓ કહીશું. આધાર ન રાખે તો એને આપણે નિરપેક્ષ ઘટનાઓ કહીએ છીએ. તો અત્યારે ત્રણ સિક્કાઓને એક સાથે ઉછાળવાનો પ્રયોગ છે, તો યાદચ્છિક પ્રયોગ છે. ત્રણ સિક્કાઓને એકી સાથે ઉછાળવાનો પ્રયોગ, અને એ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ આવશે સેટ ઓફ HHH, HHT, HTH, HTT, THH, THT, TTH અને TTT. આ તમામ શક્ય પરિણામો આપણે લખી દીધા. આઠ શક્ય પરિણામો છે. ત્રણ સિક્કાને એકી સાથે ઉછાળવામાં આવે તો એ ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ આ પ્રમાણે છે. હવે બાળકો, ઈ અને એફ પરસ્પર નિરપેક્ષ છે કે નહીં ચેક કરવું, એ ઈ અને જી, એફ અને જી નિરપેક્ષ છે કે નહીં તે ચેક કરવાનું છે, આપણે ચકાસવાનું છે. મીન્સ કે આપણે ઈ, એફ અને જી દરેકની સંભાવના શોધવાની છે, અને ઈ એફ, ઈજી અને એફજી એ ત્રણેયની છેદ ઘટનાની સંભાવના પણ શોધવી છે. તો પહેલા આપણે બધી જ ઘટનાઓ લખી દઈએ. ઘટના ઈ બરાબર, ઘટના ઈ બરાબર આપણે આપ્યો, ઘટના ઈ બરાબર ત્રણ છાપ અથવા ત્રણ કાટ આવે તે ઘટના. તો બાળકો અહીંયા ફરીથી હું શબ્દમાં ઘટના લખતો નથી, ત્રણ છાપ અથવા ત્રણ કાટ આવે તે ઘટના. ત્રણ છાપ આવે અથવા ત્રણ કાટ આવે તે ઘટના, મીન્સ કે HHH આવે તો પણ ઘટના ઈ ઉદભવે, અને TTT આવે તો પણ ઘટના ઈ ઉદભવે. તો ઘટના ઈ ને આપણે ગણ સ્વરૂપે લખી શકીએ, સેટ ઓફ HHH TTT. આ ઘટના ઈ થઈ. ઘટના એફ બરાબર ઓછામાં ઓછી બે છાપ આવે, ઓછામાં ઓછી બે છાપ એટલે બે કે તેથી વધારે છાપ આવે. તો બે કે તેથી વધારે છાપ મીન્સ કે HHH, બે થી વધારે છાપ HHT, ઓછામાં ઓછી બે છાપ HTH, HTH અને THH, આમાં બે છાપ છે. એટલે આ આ ચાર સભ્યો એવા છે કે જેમાં ઓછામાં ઓછી બે છાપ છે. ઘટના જી બરાબર, ઘટના જી બરાબર વધુમાં વધુ બે છાપ આવે, વધુમાં વધુ બે છાપ મીન્સ કે બે થી ઓછી છાપ આવે, બે થી વધારે છાપ આવવી જોઈએ નહીં. એટલે HHH સિવાયના બધા સભ્યો લખી દેવા જોઈએ આપણે. તો HHH સિવાયના બધા સભ્યો લખી દઈએ એટલે આપણને મળે HHT, HTH, HTT, THH, THT, TTH અને TTT. આ જે સભ્યો છે એમાં દરેક ઘટકમાં વધારેમાં વધારે બે છાપ છે, બે થી વધારે છાપ નથી. વધુમાં વધુ બે છાપ એટલે બે થી બે કે બે થી ઓછા છાપ, એમાં શૂન્ય છાપ પણ આવી શકે, એક છાપ અને બે છાપ. આમાંનો કોઈ પણ પરિણામ આવશે ઘટના જી ઉદભવશે. હવે આપણે ચકાસવાનું છે કે ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં. તો અત્યારે ઘટના ઈ, ઘટના એફ અને ઘટના જી આપણે લખી દીધા છે. ઈ અને એફ નિરપેક્ષ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે ઈ છેદ એફ પણ શોધી નાખીએ, ઈ છેદ જી પણ શોધી નાખીએ, કારણ કે ઈ અને જી વિશે પણ ચેક કરવાનું છે, એફ અને જી વિશે પણ ચેક કરવાનું છે. તો એના પણ છેદગણ આપણે મેળવી લઈએ. તો ઈ છેદ એફ પહેલા મેળવીએ. ઘટના ઈ છેદ એફ બરાબર, તો ઈ છેદ એફ બરાબર HHH બંનેમાં છે, એટલે ઈ છેદ એફ બરાબર HHH. ઈ છેદ જી પણ મેળવી લઈએ. ઈ છેદ જી, ઈ છેદ જી, ઈ અને જી બંનેમાં હોય એવા તમામ સભ્યોનો ગણ. તો બંનેમાં હોય એવા સભ્યો TTT બંનેમાં છે, એટલે ઈ છેદ જી આવશે
ટીટીટી સેટ ઓફ ટીટીટી અને એફ છે જી બરાબર એફ અને જી પરસ્પર નિરપેક્ષ છે કે નહીં તે ચેક કરવું છે એટલે આપણે એફ છે જી ની જરૂર પડશે તો એફ છે જી બરાબર એફ અને જી નો છેદ તો એફ અને જી ના છેદમાં જીમાં એચ 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 નથી એ સિવાયના તમામ સભ્યો જીમાં છે એટલે આપણે લખી શકીએ એચ એચ ટી એચ ટી એચ અને ટી એચ એચ આ ત્રણ સભ્યો હવે દરેકની સંભાવના મેળવીએ ધેરફોર પી ઓફ ઈ મેળવીએ તો ઘટના ઈમાં બે સભ્યો છે યુના કુલ સભ્યો આઠ છે બેના છેદમાં આઠ બરાબર એકના છેદમાં ચાર આ પી ઓફ ઈ આવ્યું પી ઓફ એફ મેળવીએ પી ઓફ એફ બરાબર ચાર સભ્યો છે નિદર્શ અવકાશમાં આઠ સભ્યો ચારના છેદમાં આઠ એકના છેદમાં બે થયું પી ઓફ એફ બરાબર એકના છેદમાં બે પી ઓફ જી પણ મેળવી લઈએ પી ઓફ જી બરાબર સાત સભ્યો છે ઘટના જીમાં અને નિદર્શ અવકાશમાં કુલ આઠ સભ્યો છે એટલે પી ઓફ જી ઇઝ ઇક્વલ ટુ 7/8 હવે પી ઓફ ઈ છેદ એફ મેળવીએ તો પી ઓફ ઈ છેદ એફ માં એક સભ્ય છે તો પી ઓફ ઈ છેદ એફ બરાબર એકના છેદમાં નિદર્શ અવકાશના કુલ સભ્યો એટલે આઠ આવ્યો એકના છેદમાં આઠ પણ એકના છેદમાં આઠ હવે પી ઓફ ઈ અને પી ઓફ એફ બેનો ગુણાકાર કરો તો એકના છેદમાં આઠ થાય છે 1/4 × 1/2 એટલે અહીંયા આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ થાય છે માટે આપણે કહી શકીએ કે ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે એટલે ધેરફોર ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે આગળ સમજીએ હવે એફ અને આ સોરી ઈ અને જી નિરપેક્ષ છે કે નહીં તે ચેક કરવું છે તો પી ઓફ ઈ છેદ જી મેળવીએ પી ઓફ ઈ છેદ જી ઈ છેદ જી માં એક જ સભ્ય છે નિદર્શ અવકાશના કુલ સભ્યો આઠ છે તો ઈ છેદ જી બરાબર પણ 1/8 આવશે પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ જી કરો તો પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ જી પી ઓફ ઈ બરાબર 1/4 છે અને પી ઓફ જી બરાબર 7/8 છે તો બંનેનો ગુણાકાર આવશે 7/38 7/38 એટલે આપણે એવું કહી શકીએ કે ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ જી કારણ પણ લખી દઈએ કારણ કે પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ જી બરાબર 7/38 છે હા સોરી 5/32 7/32 છે 1/8 આવતો નથી ગુણાકાર માટે આપણે એવું કહી શકીએ ધેરફોર ઈ અને જી નિરપેક્ષ ઘટનાઓ નથી નિરપેક્ષ ઘટનાઓ નથી નિરપેક્ષ નથી મીન્સ કે અવલંબી છે એટલે ઈ અને જી અવલંબી ઘટનાઓ છે એવું સાબિત થયું ધેરફોર એ પણ લખી દઈએ ઈ અને જી અવલંબી ઘટનાઓ છે હવે આગળ સમજીએ એફ અને જી વિશે વાત કરવી તો એફ અને જી વિશે વાત કરવી છે તો પી ઓફ એફ છેદ જી મેળવીએ તો પી ઓફ એફ છેદ જી માં ત્રણ સભ્યો છે નિદર્શ અવકાશના કુલ સભ્યો આઠ છે હવે બાળકો પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ જી કરીએ તો પી ઓફ એફ એટલે 1/2 અને પી ઓફ જી એટલે 7/8 એટલે 7/16 આવ્યું 3/8 અને 7/16 સમાન નથી આપણે લખી દઈએ ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ જી કેમ આ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ જી બરાબર નથી તો કારણ પણ લખી દઈએ કારણ કે પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ જી બરાબર પી ઓફ એફ અને પી ઓફ જી નો ગુણાકાર 1/2 × 7/8 એટલે કે 7/16 મળે છે તો એ બે સમાન નથી માટે પણ આપણે કહી શકીએ કે એફ અને જી નિરપેક્ષ ઘટનાઓ નથી નિરપેક્ષ ઘટનાઓ નથી અને નિરપેક્ષ ઘટનાઓ નથી માટે આપણે કહી શકીએ કે એફ અને જી અવલંબી ઘટનાઓ છે અવલંબી ઘટનાઓ છે તો કઈ જોડ નિરપેક્ષ છે અને કઈ નિરપેક્ષ નથી તો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે
જ્યારે ઈ અને જી તથા એફ અને જી નિરપેક્ષ ઘટનાઓ નથી, એ પરસ્પર અવલંબી ઘટનાઓ છે એમ કહેવાશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર, દાખલા નંબર 13. જો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે ઘટનાઓ ઈ અને એફ ડેસ પણ નિરપેક્ષ ઘટનાઓ છે. બાળકો, આપણો જે લાસ્ટ વિડીયો છે થિયરીનો, એમાં આપણે વાત કરી છે કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ અને બી ડેસ, એ ડેસ અને બી, એ ડેસ અને બી ડેસ પણ નિરપેક્ષ ઘટનાઓ છે. અને એમાંથી આપણે એ અને બી ડેસ નિરપેક્ષ ઘટનાઓ હોવાની સાબિતી આપણે આપી છે. તો અત્યારે એની જગ્યાએ ઈ છે અને બીની જગ્યાએ એફ છે. કઈ વાંધો નહીં, આપણે ફરીથી ગણી લઈએ. ઈ અને એફ ડેસ નિરપેક્ષ ઘટનાઓ છે એમ સાબિત કરવાનું છે. તો એ સાબિત કરવા માટે આપણે સાબિત કરી આપવું પડે કે પી ઓફ ઈ છેદ એફ ડેસ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ડેસ આપણે સાબિત કરી આપવું પડે. જો પી ઓફ ઈ છેદ એફ ડેસ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ડેસ આવી જાય તો એમ કહેવાશે કે ઈ અને એફ ડેસ નિરપેક્ષ ઘટનાઓ છે. તો શરૂઆત કરીએ, ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે. પી ઓફ ઈ છેદ એફ ડેસ થી શરૂઆત કરીએ. પી ઓફ ઈ છેદ એફ ડેસ, બાળકો પી ઓફ એ છેદ બી ડેસ બરાબર લખાય પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ ઈ છેદ એફ ડેસ બરાબર લખાય પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ છેદ એફ, આ લખી શકાય. આ પરિણામથી આપણે શરૂઆત કરશું. આ પરિણામ ખ્યાલ હોવું જોઈએ કે પી ઓફ એન ઓફ એન માટે પણ આ સૂત્ર સાચું છે અને પી માટે પણ સાચું છે. પી ઓફ ઈ છેદ એફ ડેસ બરાબર લખાય પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ માઇનસ ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે. એટલે પી ઓફ ઈ છેદ એફ ની જગ્યાએ લખી શકાય પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ બંનેમાં છે સામાન્ય કૌંસમાં આવ્યું વન માઇનસ પી ઓફ એફ, વન માઇનસ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ, વન માઇનસ પી ઓફ એફ એટલે પી ઓફ એફ ડેસ. તો બાળકો પી ઓફ ઈ છેદ એફ ડેસ બરાબર આપણને મળ્યું પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ડેસ. માટે આપણે કહી શકીએ ધેરફોર ઈ અને એફ ડેસ પરસ્પર, ઈ અને એફ ડેસ પણ નિરપેક્ષ ઘટનાઓ છે એમ આપણે કહી શકીએ. ઈ અને એફ ડેસ નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહેવાશે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 14. જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના 1 માઇનસ પી ઓફ એ ડેસ ઇન્ટુ પી ઓફ બી ડેસ છે. બાળકો, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે એવું આપણે આપી દીધું છે. સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના. તો બાળકો, એ અને બી બે માંથી, એ અને બી માંથી ઓછામાં ઓછી, ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના, ઉદ્ભવવાની સંભાવના એટલે પી ઓફ એ યોગ બી કહેવાશે. એ અને બી બેમાંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે મીન્સ કે એ યોગ બી ઉદ્ભવે. તો એ યોગ બી ઉદ્ભવે તેની સંભાવના આપણે શોધવાની છે. એટલે પી ઓફ એ યોગ બી આપણે લખી શકીએ પી ઓફ એ યોગ બી, એ યોગ બી ઉદ્ભવે તેની સંભાવના. હવે બાળકો, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે તો આપણી પાસે પરિણામો છે કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. એ અને બી નિરપેક્ષ છે તો એ અને બી ડેસ, એ ડેસ અને બી, એ ડેસ અને બી ડેસ પણ નિરપેક્ષ ઘટનાઓ છે. એટલે છેદ હોય તો આપણે સંભાવનાઓનો ગુણાકાર લખી શકીએ. બરાબર, છેદ ઘટનાની સંભાવના એટલે સંભાવનાઓનો ગુણાકાર. તો અહીંયા છેદ હોય તો આપણે લખી શકીએ. તો આને છેદમાં ફેરવવા માટે, છેદમાં ફેરવવા માટે આપણે આ પરિણામનો ઉપયોગ કરીએ.
કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ ડેશ. તો અત્યારે લખાશે પી ઓફ એ યોગ બી બરાબર 1 માઇનસ પી ઓફ એ યોગ બી હોલ ડેશ. પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ બરાબર 1 માઇનસ પી ઓફ એ ડેશ લખાય. તો અત્યારે લખાશે પી ઓફ એ યોગ બી બરાબર 1 માઇનસ પી ઓફ એ યોગ બી હોલ ડેશ. હવે છેદ હોય તો આપણે સંભાવનાનો ગુણાકાર લખી શકીએ. તો અહીંયા આવશે 1 માઇનસ અને છેદમાં ફેરવવા માટે આપણે લખી શકીએ પી ઓફ એ યોગ બી હોલ ડેશ એટલે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ એવું લખી શકીએ. ડ મોર્ગનના નિયમ પ્રમાણે સાઈડમાં લખી દે આપણે શેના આધારે લખ્યું ડ મોર્ગનનો નિયમ. ડ મોર્ગનનો નિયમ છે કે એ યોગ બી હોલ ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ એવું લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ હવે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ છે અને નિરપેક્ષ ઘટનાઓ છે તો છેદ ઘટનાની સંભાવના એટલે સંભાવનાનો ગુણાકાર. એટલે અહીંયા લખી દે આપણે 1 માઇનસ સંભાવનાનો ગુણાકાર એટલે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ એવું લખી શકાય. કારણ આપી દે કારણ કે એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ છે. એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ કેમ છે? કારણ કે એ અને બી નિરપેક્ષ છે તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ જ થાય અને નિરપેક્ષ ઘટનાઓ થાય તો પી ઓફ એ ડેશ છે બી ડેશ બરાબર લખી શકાય પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. એટલે આપણને મળ્યું પી ઓફ એ યોગ બી મીન્સ કે એ અને બી બે માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદભવે તેની સંભાવના બરાબર 1 માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ જે આપણે સાબિત કરવાનું છે. બાળકો આ વિડીયોમાં આપણે નિરપેક્ષ ઘટનાઓ અને સંભાવનાના ગુણાકારના નિયમ ઉપર આધારિત ઉદાહરણોનો અભ્યાસ કર્યો. સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.